વેલકમ ટુ ચિત્રલેખા ડોટ કોમ. દર્શક મિત્રો, ડીકોડિંગ ઇલેક્શન્સ, લોકસભાની આ ચૂંટણીને આપણે એના આંકડાઓ, મુદ્દાઓ અને સંવાદના આધારે સમજવાનો પ્રયત્ન કરતા આવ્યા છીએ. ગુજરાતની તમામ 25 બેઠક પર મતદાન પૂરું થઈ ચૂક્યું છે અને મતદાનના આંકડાઓના આધારે કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે કઈ બેઠક પર કોણ બાજી મારશે. એના સાચા પરિણામો તો આપણને 4 જૂને જ ખબર પડશે, પણ આંકડાઓ શું કહી શકે છે અથવા તો આંકડાઓ શું સૂચવી રહ્યા છે એના ઉપર આપણે ચોક્કસ નજર કરી શકીએ. સૌ પ્રથમ તો ગુજરાતનું જે મતદાન છે એમાં જે છેલ્લા ઇલેક્શન કમિશનના આંકડા એવા છે એ જો જોઈએ, આ વખતે 60.13 એટલે 60.13% જેટલું મતદાન, એટલે 2014ની સરખામણીએ અને 2019ની સરખામણી આ મતદાન ઘણું ઘટ્યું છે. અને એ મતદાનનો ઘટાડો, લગભગ 4.38% જેટલો ઘટાડો, એ શું સૂચવે છે એનો એક અંદાજ અત્યારે ગુજરાતમાં લગાવાઈ રહ્યો છે. 2019ની જેમ જ વલસાડમાં સૌથી વધારે એટલે કે 72.71 અને અમરેલીમાં સૌથી ઓછું એટલે કે 50.29% મતદાન નોંધાયું છે. 2019માં પણ વલસાડમાં સૌથી વધારે 75.48% અને અમરેલીમાં 55.97% મતદાન નોંધાયું હતું. બંને જગ્યાએ જ્યાં ઓછું અને વધારે મતદાન છે ત્યાં પણ 2019ની સરખામણીએ મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે. આ શું સૂચવે છે? ગુજરાતનો મતદાર નિરુત્સાહી થયો છે? ગરમીની અસર હતી કે પછી એ બીજું કંઈક સૂચવે છે? સામાન્યતઃ સંજોગોમાં એવું મનાય કે ઓછું મતદાન છે એ શાસક પક્ષની તરફેણમાં હોય અને વધારે મતદાન છે એ એગ્રેસિવ હોય, અને એગ્રેસિવ હોય એટલે એન્ટી ઇન્કમ્બન્સી એમાં રિફ્લેક્ટ થતી હોય. પણ 2014 પછી 19ના પરિણામો જોઈએ તો આ સંભાવનાઓ ખોટી પડી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભૂતકાળમાં મતદાન વધુ થવા હોવા છતાં જેને કહેવાય ને કે પ્રો ઇન્કમ્બન્સી વોટ પડ્યા છે. એટલે ચૂંટણીમાં મતદાનની પેટર્ન કઈ રીતે સર્જાઈ રહી છે એ જો સમજવાનો પ્રયત્ન કરીએ તો જ આપણને ખ્યાલ આવે. ને એ સમજવાનો એક પ્રયત્ન એટલે કદાચ મતદાર નિરુત્સાહી છે. નિરુત્સાહી છે તો શા માટે છે એ સમજવું જરૂરી છે. ગરમીના કારણે, બીજા કોઈ ફેક્ટરના કારણે, કે રાજકીય પક્ષો તરફ પ્રત્યેની નારાજગીના કારણે, કે ભારતીય જનતા પાર્ટીનો મતદાર બહાર નથી નીકળ્યો તો એ કોંગ્રેસ તરફી વોટ આપે છે, અથવા તો ભારતીય જનતા પાર્ટીને વોટ આપતો નથી અને એ રીતે પોતાની નારાજગી વ્યક્ત કરે છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને અત્યારે એવો દાવો કરે છે કે અમારી તરફેણમાં મત પડ્યા છે, પણ મતદાનની નિરુત્સાહ છે એ ક્યાંક એવું પણ શક્ય છે કે રિફ્લેક્ટ કરે કે મતદારો જો શાસક પક્ષથી ખુશ નથી તો એટલા નારાજ પણ નથી કે વિરોધમાં મત આપે છે. એટલે એ કદાચ મતદાનથી અળગા રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે ગરમી ઉપરાંત જેને કહેવાય ને એક સ્ટેટસ કો, એક નિરુત્સાહી વલણ પણ કદાચ હું માનું છું કે 4.38% જેટલા ખાસા એવા મતદાનના ઘટાડા તરફ ઇશારો કરતો હોય છે. પણ આ અંદાજથી તમે એ વ્યક્તિ આપણે એવું ન કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠકો મેળવશે જ, અથવા તો કોંગ્રેસને કેટલી બેઠકો મળશે. કારણ કે મતદાનમાં થયેલો આ ઘટાડો ખાસો છે. 4.38% અને 4% મતદાનની વધઘટ એ ઘણી બધી બેઠકો ઉપર સમીકરણો બગાડી શકે છે. આ સંજોગોમાં આપણે જોવું પડે કે કઈ બેઠક ઉપર કેટલી વધઘટ થઈ છે અને કઈ બેઠક ઉપર રસાકસી થવાની સંભાવના છે. તો સૌથી વધારે જેને કોંગ્રેસને આશા છે બનાસકાંઠા બેઠક ઉપર, સાબરકાંઠા બેઠક ઉપર, ભરૂચ બેઠક ઉપર, સૌરાષ્ટ્રની જૂનાગઢ બેઠક ઉપર, સુરેન્દ્રનગર બેઠક ઉપર, આ એવી બેઠકો છે. અને એક બેઠક વલસાડની, આ એવી બેઠકો છે 5-6 કે જ્યાં કોંગ્રેસ વધારે મત પડવાના કારણે ઉત્સાહમાં છે. ફરી એકવાર આંકડા તરફ નજર કરીએ તો બનાસકાંઠાની બેઠક ઉપર 69.62, સાબરકાંઠાની બેઠક ઉપર 63.56, સુરેન્દ્રનગરની બેઠક ઉપર 55.09%,
જામનગરની બેઠક જે સૌથી વધારે ક્રુશિયલ ક્ષત્રિય આંદોલનના કારણે મનાય છે, અને જેને કહેવાય ને કે કોઈ પક્ષ નિશ્ચિતપણે નથી કહી શકતો, કારણ કે ક્ષત્રિય આંદોલનની અસર સૌથી વધારે રાજકોટ પછી જે ક્યાંય જોવા મળી હોય તો એ જામનગરની બેઠક પર છે. અને જામનગરની બેઠક ઉપર બહુ વધારે પણ નહીં, બહુ ઊંચું પણ નહીં, એવું 57.67% મતદાન થયું છે. જ્યારે આણંદની બેઠક, જ્યારે આ ક્ષત્રિય મતો કદાચ ડિસાઇસિવ બની શકે છે, એ બેઠક ઉપર 65.04%. દાહોદની બેઠક કે જે કોંગ્રેસના ઉમેદવારના કારણે થોડી ચર્ચામાં છે, એ બેઠક ઉપર 59.31%. અને ભરૂચની બેઠક જે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાના કારણે ચર્ચામાં છે, એ બેઠક ઉપર 69.16% મતદાન થયું છે. સૌથી વધારે આંકડાઓમાં જો નવાઈ પમાડેલી વાત હોય તો ભરૂચની બેઠક ઉપર જે 7 વિધાનસભા સીટમાં સૌથી વધારે ચૈતર વસાવાની જે હોમ કોન્સ્ટિટ્યુઅન્સી છે ડેડિયાપાડા, એમાં 83% વોટિંગ નોંધાયું છે. તો આ જે પેટર્ન છે કે ભાઈ કોંગ્રેસ જે બેઠકો ઉપર અપેક્ષા રાખી રહ્યું છે એ બેઠકો ઉપર વધારે મતદાન થયું છે, તો બનાસકાંઠા અને ભરૂચ જેવી બેઠકો પર થયું છે, વલસાડ જેવી બેઠક પર થયું છે, અને સાથે સાથે બીજી જે બેઠકો છે જે બેઠક ઉપર કોંગ્રેસ ટક્કર આપી રહી હતી અને એક ફાઇટિંગ સ્પિરિટ સાથે લડી રહી હતી, એ જામનગર, જૂનાગઢ, દાહોદ, સાબરકાંઠા, એ બેઠક ઉપર જેને કહી શકાય કે બહુ ઊંચું પણ નહીં તો બહુ એકદમ લોએસ્ટ પણ નહીં એ પ્રકારનું મતદાન થઈ રહ્યું છે. અને એ એના કારણે અત્યારે આપણે એક અંદાજ મૂકવો હોય તો એવો મૂકી શકાય કે ગુજરાતની અન્ય બેઠકો જે છે, જે ભારતીય જનતા પાર્ટી માટે શ્યોર શોટ મનાય છે, એ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી માટે લીડ કેટલી મળે એનો સવાલ છે. 5 લાખની લીડ નો ટાર્ગેટ જરૂર અપાયો છે, પણ આ બેઠકનું જે મતદાન છે એ જોતા ભારતીય જનતા પાર્ટી માટે 5 લાખની સરસાઈ એ સુરત, વડોદરા અને ગાંધીનગર એ 3 બેઠકો સિવાય બીજી બેઠકો ઉપર 5 લાખની સરસાઈનો લક્ષ્યાંક સિદ્ધ કરવો મુશ્કેલ જણાય છે. પણ ઓફકોર્સ લીડમાં વધઘટ થાય પણ બાકીની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી શ્યોર શોટ માની શકાય છે. બાકીની જે બેઠકો છે, જે બેઠકો ઉપર કોંગ્રેસ ચર્ચામાં છે, કોંગ્રેસની ફાઇટિંગની ચર્ચા ચાલી રહી છે, એ બેઠક ઉપર ઓફકોર્સ બનાસકાંઠા, ભરૂચ, જૂનાગઢ, દાહોદ, આણંદ અને સાબરકાંઠા એ બેઠકો ઉપર નજર એટલા માટે રાખી શકાય એમ છે કે ઉમેદવારોની પસંદગીથી લઈ અને જે કેમ્પેઇન આપણે જે જોયું છે ગુજરાતમાં, જે રીતે કોંગ્રેસના ઉમેદવારોએ વ્યક્તિગત રીતે કેમ્પેઇન કર્યું છે અને એક મોબિલાઇઝેશન કર્યું છે કાર્યકર્તાઓનું, એ જોતા આ મતદાનના આંકડાઓ છે એ બંને તરફી ઇશારો કરે છે કે ભારતીય જનતા પાર્ટીનો મતદાર બહાર વધારે એગ્રેસિવલી નીકળ્યો છે કે કોંગ્રેસનો મતદાર એગ્રેસિવલી વધારે બહાર નીકળ્યો છે. પણ શહેરી વિસ્તારમાં જે રીતે ઓછું મતદાન થયું છે એ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી માટે એક પ્રશ્નાર્થ ચિહ્ન એટલા માટે ઊભો કરે છે કે સવાલ હાર જીતનો નથી, સવાલ ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સંગઠન અને શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ કઈ શા માટે મતદારોને મતદાન મથક સુધી લાવવામાં નિષ્ફળ ગયા એનો છે. અને એના કારણે ભારતીય જનતા પાર્ટીની જે 5 લાખની લીડ છે એ લીડ સામે મતદારોનો આ નિરુત્સાહ એ ચોક્કસપણે સવાલો ઊભા કરે છે. કઈ બેઠક કોણ જીતશે એનું આગાહી કરવાનો અહીંયા આશય નથી મિત્રો, પણ જે આંકડાઓ છે એ આંકડાઓ આપણને કંઈક સૂચવે છે, શું સૂચવે છે એ સમજવાનો એક પ્રયત્ન આપણે કરીએ છીએ. ચૂંટણીની ચર્ચાઓ આપણે કરતા રહીશું ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ સો મચ.